પોરબંદર બોઇઝ એન્ડ ગર્લ્સ સ્કૂલ ની સ્થાપના કરવામાં આવી હતી પહેલી જાન્યુઆરીએ શાળાને એકસો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અને તેનાથી કેવી રીતે બચવું તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તો નાટક સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ હું ફારૂક સોરિયા ઓનર સેક્રેટરી વિજય મદ્રેસા બોઇઝ એન્ડ ગર્લ્સ હાઈસ્કૂલ અમારી આ સ્કૂલ અઢારસો ને સિત્તાસીમાં પહેલી જાન્યુઆરીની સ્થાપના આજે પહેલી જાન્યુઆરી બે હજાર એકવીસે એકસો ને પાંત્રીસ વર્ષ પૂરા કરે છે આજે શાળાની સ્થાપના દિવસની ઉજવણીની સાથે સાથે જે આ કોરોના કાળ પછી વિદ્યાર્થીઓને મોબાઈલનો ઉપયોગ કરવા દેવો પડ્યો છે અને આ મોબાઈલના ઉપયોગથી વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના સાયબર ક્રાઇમનો ભોગ ન બને એની જાગૃતતા વિદ્યાર્થીઓમાં લઈ આવવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ જે રીતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે કે વોટ્સઅપનો ઉપયોગ કરે કે બીજા કોઈપણ ચાર્ટનો ઉપયોગ કરે ત્યારે ખાસ કરીને કોઈપણ જાતની હેરાનગતિનો ભોગ ન પડે એના ગ્રુપમાં મોબાઈલ નંબર હોય તો એકબીજાને મોબાઈલ નંબર શેર થાય એના કારણે પણ કોઈને કોઈ જાતની પરેશાનીનો ભોગ કેવી રીતે ન બનવું એના માટે શું તકેદારી રાખવી એની માહિતી સ્કૂલના તમામ શૈક્ષણિક સ્ટાફે આપી છે અને એના માટે જ આજે અમે ખાસ આ શાળા દિવસની ઉજવણીમાં એને સાયબર ક્રાઇમની અવેરનેસની જાગૃતતા માટે કરીને કાર્યક્રમ કર્યો છે આ તકે શાળાના સેક્રેટરી ફારૂકભાઈ સૂર્યા સહિતના અગ્રણીઓ અને શિક્ષક ગણે ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર